पीएम किसान सम्मान निधि योजना साथे जोड़ायेला तमाम खेडूतो माटे महत्वपूर्ण समाचार छे। जो तमे पीएम किसान योजना ना 11मा हप्तानी आतुरताथी राह जोई रह्या छो तो आजना समाचार तमारा माटे खूब ज उपयोगी साबित थवाना छे। कारण के सरकार द्वारा पीएम किसान योजना ना 11मा हप्तानी तारीख जाहिर करवामां आवी छे तो खेडूतोना खातामां पीएम किसान योजनानो 11मो हप्तो कई तारीखथी जमा थशे अने कया कया खेडूतोने पीएम किसान योजनाना 11मा हप्तानो लाभ नहीं मळे योजनाने लगती संपूर्ण माहिती आजना वीडियोमां आपने जणावीश। दरेक माहिती जणावू ये पहला हजू सुधी जे पण खेडूत मित्रों आपणी यूट्यूब चेनल मां नवा छे ते खेडूत मित्रों ने खास विनंती के चेनल ने सब्सक्राइब करी ले जेथी करीने खेडूत उपयोगी माहिती सौथी पहला तमने मळती रहे। मध्य प्रदेश में एक कार्यक्रम दरमियान नरेंद्र सिंह तोमरे एवी जाहेरात करी छे के पीएम किसान योजना नो 11मो हप्तो 31 मे ना रोज खेडूतोना खाता में ट्रांसफर करवामां आवशे। एटले के मध्य प्रदेश में एक कार्यक्रम में नरेंद्र सिंह तोमरे एवी जाहेरात करी छे के पीएम किसान योजना नो 11मो हप्तो 31 मे ना रोज नरेंद्र भाई मोदी द्वारा खेडूतोना खाता में ट्रांसफर करवा पात्रता धरावता खेडूतोना खातामां ट्रांसफर करवामां आवशे। एटले के जे पण खेडूत मित्रों पीएम किसान योजना ने पात्र छे तेवा खेडूतोना बैंक खातानी अंदर 31 मे ना रोज 11मो हप्तो ट्रांसफर करवामां આવશે। તો પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો કયા કયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં નહીં આવે તેની વાત કરીએ તો જો તમારા પરિવારમાં કોઈ જમીનના ટેક્સનું પેમેન્ટ કરે છે એટલે કે ટેક્સની ચૂકવણી કરે છે તો તેવા ખેડૂત પરિવારને પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે। જો તમારી પાસે ખેતી લાયક જમીન નથી તો પણ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી તથા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને જ આ યોજનાનો લાભ મળે છે। એટલે કે જો તમે એક જ પરિવારમાંથી બે વ્યક્તિએ આ યોજનામાં ફોર્મ ભરેલું છે તો કોઈ એક વ્યક્તિને જ 11મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે તથા જો તમે સરકારી નોકરી કરો છો તો આ યોજના અંતર્ગત 11મો હપ્તો તમને મળવાપાત્ર રહેશે નહીં તથા સરકારી કર્મચારી ડોક્ટર એન્જિનિયરને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। જો તમે સરકારી યોજનાના આધારે 10,000 રૂપિયા અથવા તો 10,000નું પેન્શન લો છો તો પણ તમને 11મો હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે અને નરેન્દ્રસિંહ તોમર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે 31 મે ના રોજ ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પીએમ કિસાન યોજનાની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને 11મો હપ્તો સરળતાથી મળી શકે અને પીએમ કિસાન યોજનામાં સરકાર દ્વારા જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।